કોતરા સાંગનીના રાજપરામાં ખનીજ માફિયાઓ બેફામ થયા છે ત્યારે રોષે ભરાયેલા માલધારીઓએ મામલતદારને રોષપૂર્વક આવેદનપત્ર પાઠવી બંધ કરાવવા રજૂઆત કરી છે. રાજકોટ જિલ્લા કોતરા સાંગનીના રાજપર ગામની સીમા ખનીજ ચોરો બેફામ રીતે સક્રિય થયા હોય તેથી ગૌચરની જમીનને ભારે નુકસાન થતા માલધારીઓએ આ અંગે મામલતદાર SD ચાંદાવાણી અને PSI GR રાણાને આવેદનપત્ર પાઠવી આ ખનીજ ચોરી અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. વધુમાં આવેદનપત્રમાં જણાવેલ કે રાજપરા ગામની સીમમાં સાતપડાવાળી મેલડી મા મંદિરના આસપાસના ગૌચર વિસ્તારમાં બહુ મોટા પ્રમાણમાં ખનીજ ચોરો લાંબો સમયથી સક્રિય થયા છે. દરરોજના હજારો ટન ખનીજ ચોરી કરી રહ્યા છે. અમે આજે રાજપરા ગ્રામ પંચાયત તરફથી અને રાજપરા માલધારી ભાઈઓ તરફથી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે કે જેમાં રાજપરાની ગૌચર જમીનમાંથી ખનીજ ચોરી થઈ છે ઘણા ટાઈમથી, એનો કોઈ નિવારણ આવતું નથી એ બાબતે આપેલ. શું માંગ શું કહી છે તમે? વહેલી તકે બંધ થાય ખનીજ ચોરી અને આ ખનીજ ચોરીથી બધી ગૌચરને નુકસાની એ બાબતની. કઈ કઈ જગ્યાએ ગામમાં ખનીજ ચોરી થાય છે, કયા કયા વિસ્તારમાં? મેલીમાના ગારા બાજુ, હાથપાડા બાજુ, નગરી તાર ઉપર, કોટડા રોડ ઉપર, ઘણી જગ્યાએ, બધી જગ્યાએ ખનીજ ચોરી એટલે થાય. ખનીજ ચોરીના કારણે ગૌચરની જમીનને નુકસાન થવા પામ્યું છે. સાથે ખનનના માફિયાઓ દ્વારા સરળતાથી ખનન કરી શકે તે માટે જિલેટન ટોટાના ગેરકાયદે ઉપયોગ કરી બ્લાસ્ટ પણ કરાતા હોય તેથી આસપાસમાં માલ ઢોર ચોર કરતા હોય તો તે જાનનું જોખમ રહે છે. આ અંગે ગામના માલધારીઓએ રજૂઆત કરી આ ગેરકાયદેસર રીતે ગૌચરની જમીન તથા સરકારી ખરાબામાં થતું ખનન બંધ કરવા અંગે મામલતદાર અને PSIને આવેદનપત્ર પાઠવ્યું હતું. તાલુકાના રાજપરા ગ્રામ પંચાયત તરફથી તથા માલધારી આગેવાન તરફથી જે ખનીજ ચોરી થાય છે જે આજુબાજુના વિસ્તારમાં જે મેરડીમાનું સ્થાન છે તે સ્થાનની જગ્યાએ ખનીજ ચોરી બહુ બ્લાસ્ટ તરફથી થાય છે, તેમાં માલને માણસને બધાને જાનહાની થાય છે, તેમજ કોટા રોડ ઉપર પ્લસ અને અન્ય બે ફાર્મ થાય છે જે તંત્ર દ્વારા જેમ ખબર હોય એ પ્રમાણે કે કોઈ બિનદાસ્તી જેને કોઈ જાતની બીક જ નથી અને જેમ તાવે એમ કરે છે તે માટે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર વાંચ્યું છે કે આની જેમ બને વહેલા તે પહેલાંની ધોરણે પગલાં લે અને અમારી રજૂઆત સાંભળે અને માલધારીના કારણ કે ગૌચર નહીં વધે તો માલધારી જશે ક્યાં, તેના કારણે હવે ક્યાંય ચારવાનું રહ્યું નથી તો માલધારીને ઢોર લઈને જવું ક્યાં, તેનું આ અમારે બહુ મોટું મુશ્કેલ છે. જેથી કરીને વહેલા તે ધોરણે માલધારી તરફથી અમે ગ્રામ પંચાયત તરફથી અને બધાને જ નુકસાન છે. બ્લાસ્ટ કરે તો માણસોને વાતાવરણને ગાયોને લાગી જાય, માણસો જાય એને લાગી જાય, તો એનું કઈક વહેલા તે પહેલા કઈક એનું નિવારણ કરે એવી મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી છે. કલ્પેશ જાદવનો રિપોર્ટ, કોટડા સાંગણી.